गुड मॉर्निंग दोस्तों, ओम शांति विद्यालय ना डिजिटल क्लास में आप सबनो हार्दिक स्वागत है। आज आपणे धोरण 3 विषय छे कल्चर, जेमा चैप्टर 2 एनो पार्ट 1 आपणे अगाउ जोई गया। एमां शुं जोयुं आपणे? तो के सौप्रथम चालो गीतनुं गाईए ए, અને ત્યાર પછી આપણે વાદળાની વાર્તા સાંભળેલી, સરસ મજાની વાર્તા હતી ને, વાદળાઓ ફરવા રંગબેરંગી કોડા કેરી ફરવા ગયા। હવે આપણે એનો પાર્ટ 2 જોઈશું। પાર્ટ 2 પોપલા ટપકે ટપ એનો ભાગ બીજો એટલે કે પાર્ટ 2। પાઠ્યપુસ્તક તમે સાથે રાખજો, પેજ નંબર 12। સૌપ્રથમ છે વાતચીત। तो मित्रों आपणे आमां वातचीत आपणे एकबीजाने करवानी छे, परंतु हालमां आपणे एकबीजा समक्ष नथी, माटे आपणे वार्तालाप करीशुं के वादळाए एवुं शुं कर्युं जे तमने सौथी वधु गम्युं। आपणे वार्ता सांभळेली, एमां वादळाए एवुं शुं कर्युं तुं के जे तमने सौथी वधारे गम्युं? तो के वादळाओ रंगबेरंगी जे कपडाओ पहेरीने फरवा निकळ्या એ આપણને સૌથી વધારે ગમે। તમે તમારી રીતે પાઠમાં તમે જે કાંઈ પણ ગમ્યું હોય તે તમે લખી શકો કે કહી શકો, આપણે ફક્ત આમાં વાતચીત જ કરવાની છે, આ લખવાનું નથી। બીજું છે વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરો। તો એ તમારે તમારી જાતે કરવાનું છે કે અગાઉ આપણે વાર્તા જોઈ, હવે વાર્તામાં તમને જે કાંઈ ગમ્યું એની નીચે તમારે લીટી કરવાની છે। કે વાદળાઓ આંખ ચમકાવતા હતા એ તમને સૌથી વધારે ગમ્યું હોય તો એના નીચે લીટી કરો। તમે પાઠમાંથી ગમે ત્યાં લીટી કરી શકો, જે પણ તમને ગમ્યું હોય ત્યાં। ત્રીજું છે તમને વાદળાઓનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? તો તમને જે મનપસંદ રંગ હોય, આપણે અગાઉ વાદળામાં આવી ગયું ક્યાં ક્યાં કપડાં પહેરાતા, એમાંથી કયા કપડાનો તમને સૌથી વધારે રંગ ગમ્યો તે તમારે અહીંયા કહેવાનું રહેશે। ચોથું છે તમે વાદળું હો તો તમે શું શું કરો? જો ભગવાને તમને વાદળા બનાવ્યા હોત તો આપણે શું કરત? એ તમારે એકબીજા જોડે ચર્ચા કરવાની છે। આપણે ક્લાસમાં નથી, માટે અહીંયા આપણે એકબીજા સામસામે વાર્તાલાપ નહીં કરી શકીએ, પરંતુ ઘરે તમારી ફ્રેન્ડ હોય ને એના જોડે તમારે વાતચીત કરવાની। પાંચમું છે સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય છે? જ્યારે સૂર્ય ઉગે એટલે શું થાય? તો કે રાત જતી સૂર્ય ઉગે ત્યારે પંખીનો કલરવ સંભળાય, સૂર્ય ઉગે એટલે સવાર સવારમાં આપણને શું થાય? તો કે પંખીઓનો કલરવ સંભળાવા લાગે, અને રાત જતી સૂર્ય ઉગે એટલે રાત ત્યાં પૂરી થઈ જાય, અને ધરતી પર શું શું થાય? તો કે ધરતી ઉપર સૂર્ય ઉગે એટલે અજવાળું ચારે બાજુ પ્રકાશ પ્રસરી જાય, ફેલાઈ જાય, અને માણસો કામે લાગી જાય। જેમ સૂર્ય ઉગે એટલે તરત જ ખેતરવાળા માણસો તરત એમના ખેતરે જવા માટે નીકળી જાય છે, અને બધા પોતપોતાના કામે લાગી જાય। છઠ્ઠું વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? તો કે આપણે જ્યાં રહેતા હોય એ જગ્યા ઉપર જો વાદળું વરસે તો આપણને ખૂબ મજા આવે। નાના નાના છોકરાઓને જ્યારે વરસાદના છાંટા આવતા હોય ત્યારે નાવાની કેવી મજા આવે? તો કે આપણે જ્યાં રહેતા હોય ત્યાં વરસાદ પડે તો આપણને મજા આવે। સાતમું છે તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય એવું લાગે છે? ઘણીવાર આપણે જોઈએ છે ને કે અત્યારે ચોમાસું ચાલે છે તો વાદળાઓનો ઘણીવાર ગડબડાટ અવાજ સંભળાય છે, તો આપણને શું લાગે? કે જાણે વાદળાઓ તોફાન કરતા હોય એવું લાગે ને, કે જાણે આકાશમાં વાદળાઓ તોફાન કરે છે। અથવા તો ગઈઢા માણસો જે હતા ને એ શું કહેતા? એમ કે ભગવાન બેટ બોલ રમે છે, ભગવાન બેટ બોલ રમે ને ત્યારે આવો ગડગડાટ અવાજ આવે। આઠમું છે પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે? જ્યારે ફૂલ પવન એટલે કે વાવાઝોડું જેવું થાય ત્યારે શું શું ઉડે? તો કે ઝાડ, મકાનના નળિયા,
માટી પતરા અને હલકી વસ્તુઓ ઉડી જાય। ત્યાર પછી સાચું હોય તો ખરું કરો અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે। તમારે તમારી જાતે નોટબુકમાં સોરી પાઠ્યપુસ્તકમાં હરે હરે પૂરતા રહેજો। કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થઈ વિધાન કેવું છે? ખોટું। વાદળાઓ ધરતી ઉપર ફરવા આવ્યા નહોતા। ક્યાં ગયા હતા? આકાશમાં। આકાશમાં ફરવાનું મન થયું તો એમાં આવશે વિધાન ખોટું। બીજું છે, વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા। આ વિધાન સાચું છે। અગાઉ આપણે વાર્તામાં જોઈ ગયા કે બધા વાદળાઓ રંગબેરંગી કપડાં પહેરીને ફરવા માટે નીકળ્યા હતા। ત્રીજું છે, વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા। બધા વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા। વિધાન કેવું છે? ખોટું। કેમ કે બધા વાદળા પહાડ પાછળ જઈને નહોતા બેઠા। પહાડ તો ક્યાં હોય? ધરતી ઉપર હોય। બધા વાદળા એક મોટા વાદળાની પાછળ સંતાઈને બેઠા હતા। ત્યાર પછી ચોથું છે, મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા। તો આ વિધાન સાચું છે। મોટા વાદળો હતા એની પાછળ બધા નાના નાના વાદળા આવી ગયા હતા। પાંચમું છે, વાદળા બડબડાટ હસવા લાગ્યા। વિધાન કેવું છે? ખોટું। કેમ? કેમ કે બધા વાદળા ખડખડાટ હસવા લાગ્યા હતા, બડબડાટ નહીં, માટે વિધાન આવશે ખોટું। ત્યાર પછી એક જ શબ્દમાં ઉત્તર લખો, તમે સાથે સાથે લખતા રહેજો। પેલું છે, વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તો એમાં આવશે પેલામાં મોટા વાદળા, મોટા વાદળા અથવા મોટું વાદળ, સોરી મોટું વાદળ, એક વાદળ પાછળ હતા ને બધા। બીજું છે, વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? આપણે પાઠમાં જોયું કોની ગાડીમાં બેઠા હતા? પવન ભાઈ, તો આવશે પવન, પવનની ગાડીમાં બેસીને આગળ આગળ વધવા લાગ્યા હતા ને। ત્રીજું છે, વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા। જ્યારે વાદળાઓએ દીવો સળગાવ્યો એટલે નીચેથી લોકો શું કહેતા હતા? કે સૂર્યોદય થયો। શું આવશે એમાં? સૂર્યોદય। ચોથું છે, ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? તો કે વાદળા આંખ ચમકાવતા હતા। શું કરતા હતા? આંખ ચમકાવતા હતા। પાંચમું છે, પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? પવને પોતાનું કામ શરૂ કર્યું, શું કામ કરવાનું હતું પવનને? બધા વાદળાઓને એક જગ્યાએ ધકેલવાના હતા, કે ગાડીમાં બેસી ગયા પવનની ગાડીમાં। તો કે જ્યારે પવને પોતાનું કામ કર્યું ત્યારે શું થતું હોય એવું લાગતું હતું? તો કે વાવાઝોડું આવ્યું। બહુ પવન ફૂંકાય એટલે આપણને શું લાગે? કે જાણે વાવાઝોડું આવ્યું હોય, વાવાઝોડું। ત્યાર પછી પેજ નંબર 19 ઉપર છે, નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્યો સામે ખરું કરો। જે આમાં આપણને ત્રણ ઓપ્શન આપેલા છે, જે તેને લાગુ પડતું હોય એમાં આપણે ખરાની નિશાની આગળના બોક્સમાં કરીશું। નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે ખરું કરો। પહેલું છે, ગુલાબી ઠંડી હતી। નીચે આપણને ત્રણ ઓપ્શન આપેલા છે, ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી। બીજું, મજા પડે એવી ઠંડી હતી। કે ત્રીજું, ખૂબ વધારે ઠંડી હતી। તો એમાં આવશે ઓપ્શન 3, ખૂબ વધારે ઠંડી હતી। તમારે ત્રીજું ઓપ્શન જે છે એમાં ખરાની નિશાની કરવાની। બીજું છે, સૂર્યોદય થયો। ઓપ્શન છે, સૂર્યને લોકોની દયા આવતી હશે,
सूर्य उग्यो हसे के सूर्य ने उदय नो झगड़ो थयो हसे। तो एमा आवशे ऑप्शन बीजो, सूर्य उग्यो हसे त्यां आगळ बॉक्स में आपणे खराणी निशानी करवानी। त्रीजो छे वादळा पवनની ગાડીમાં બેસી દોડવા લાગ્યા, એમાં ઓપ્શન છે પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા, બીજો વાદળા દોડતા હતા, ત્રીજો પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી, એમાં આવશે ઓપ્શન પહેલું પવનના ધક્કાથી વાદળાઓ આગળ ખસતા હતા। त्यार पछी वाक्यों ने वार्ता प्रमाणे गोठववा क्रम आपो। अहीं आपणे आडा आवडा क्रम आपेला छे, एने आपणे वार्तामां जे रीते आवता हता एवी रीते आपणे क्रम 1 2 3 4 5 आपीशुं। तो सौप्रथम जे पहेलो क्रम आवशे एम क्रम वाइज हुं बोलीश, जे वाक्य हुं बोलूं ने तमारे 1 2 3 4 एम क्रम आपतुं रहेवानुं। पहेला क्रमे आवशे पहेलो आपणे आपेलुं छे કુકડો કુકડે કૂક કરતો હતો, કુકડો કુકડે કૂક કરતો હતો, આ પહેલું વાક્ય આપણને આપેલું છે। હવે બીજા નંબરમાં આવશે સવાર થઈ, બે નંબરમાં સવાર થઈ, ત્રીજા નંબરમાં આવશે બધા વાદળાએ કપડાં પહેર્યા, નંબર 3 બધા વાંદરાએ કપડાં पहेरिया, सॉरी बधा वादड़ाए कपड़ा पहेरिया। चार नंबर में आवशे वादड़ा खूब मोटा काला वादड़ानी पाछड़ भेगा थई गया, चार नंबर में आवशे वादड़ा खूब मोटा काला वादड़ानी पाछड़ भेगा थई गया। पांच नंबर वादड़ा आकाश में दौड़वा लाग्या, पांच नंबर में आवशे वादड़ा आकाश में दौड़वा लाग्या, छ नंबर वादड़ानी आँखों चमकवा लागी, छठा नंबर में आवशे वादड़ानी आँखों चमकवा लागी, अने सात नंबर आपणे आपेलो छे के वरसाद वरसवा मांड्यो। अहीं आपणे फकरो पूरो थाय छे आपणे क्रममां गोठवेला। त्यार पछी पाछळ पेज नंबर 20 આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ ખાનામાં લખો। અહીંયા આપણે જો ઉપર ઓપ્શન આપેલા છે, પહેલું વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, બીજું વરસાદ આવ્યો હોય એવું લાગે, ત્રીજું સૂર્યોદય થયો હોય એવું લાગે, કે પછી ચોથું વીજળી થાય એવું લાગે। પહેલું છે વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા, વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા, એટલે બે નંબર જાણે વરસાદ આવ્યો હોય એવું લાગે, જાણે વાદળાઓ એના મોટા મોટા ફુવારા કરે હાથી તો આપણે શું લાગે કે જાણે વરસાદ આવ્યો હોય એવું લાગે। બીજું આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ, એમાં આવશે નંબર 3, પહેલા ખાનામાં આવશે નંબર 2, બીજા બોક્સમાં આવશે નંબર 3, એટલે કે સૂર્યોદય થયો હોય એવું લાગે, આકાશમાં મોટી ટ્યુબલાઇટ થઈ એટલે કે સૂર્યોદય થયો। ત્યાર પછી ત્રીજું છે ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા, એટલે શું લાગે આપણને જાણે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, એક નંબર જાણે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે। ચાર નંબર છે વાદળાઓએ દિવાળી ઉજવી, એટલે શું લાગે આપણને જાણે વીજળી થાય હોય એવું લાગે, દિવાળી ઉજવે વીજળી થાય એટલે ચકમક ચકમક આખો આકાશ ઝગમગ ઝગમગ થવા લાગે, એટલે આપણને શું લાગે કે જાણે વીજળી થઈ હોય એવું લાગે। પાંચ નંબર છે આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો, એટલે આવશે નંબર 2, વરસાદ આવ્યો હોય એવું લાગે, આખી ધરતી ઉપર ફુવારો છોડ્યો એટલે કે વરસાદ આવ્યો હોય એવું લાગે। છ નંબર છે
एक विशाल कार्यनी आज्ञाओए बरणीमा मीटिंग करी एमा आवशे जाणे त्रण सूर्योदय थयो होय एवुं लागे। त्यार पछी सातमुं ऊपर कोईए मोटो नळ चालू कर्यो एटले के वरसाद आव्यो होय एवुं लागे। आठमुं छे आकाशनी परीओए वाळ धोया એટલે શું લાગે આપણને જાણે વરસાદ આવ્યો હોય એવું લાગે। ત્યાર પછી છે ચાલો ગાઈએ ગીધડું પેલા પંખીને જોઈ મને થાય છે આપણે અગાઉ લઈ લીધું કે પેલા પંખીને જોઈ મને થાય કે એના જેવી જો આંખ મને મળી પાંખ મને મળી જાય તો હું ઉડિયા જ કરું બસ ઉડિયા જ કરું આપણે એ ગીત જોયું। ત્યાર પછી હવે અહીંયા આપણો પાઠ 2 પૂર્ણ થાય છે। હોમવર્ક લખજો। હોમવર્કમાં આપણે જે વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવામાં છે ક્રમમાં એ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું રહેશે। હોમવર્ક વાક્યને વાર્તા પ્રમાણે ક્રમમાં ગોઠવો। વાક્યને વાર્તા પ્રમાણે ક્રમમાં ગોઠવો। પેજ નંબર છે 19। આ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે। અહીંયા આપણો પાઠ 2 પૂર્ણ થાય છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વિડીયો જોઈશું। આભાર।